હાલો હાલો અવાજ આવે છે હાલ ચાલો 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 ઝડપથી 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 વ્યવસ્થિત અવાજ આવે છે ને આજે હું ભારતના વિદ્યાર્થી તરીકે લઉં છું કે હું ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી ખૂબ જ મહેનત કરી પૂરા આત્મવિશ્વાસથી વિદ્યાકુળ દ્વારા ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ અને ખોટી વાતોમાં આવીશ નહીં હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ મેળવવામાં મને બાધારૂપ બને અને આ જ એક સારા વિચાર સાથે આજે આપણે ક્લાસની શરૂઆત કરીએ તો ગઈકાલે આપણે ચેપ્ટર નંબર સાત શરૂ કરેલું હતું અને એ જે ચેપ્ટર નંબર સાત શરૂ કરેલું હતું એ ચેપ્ટરનું નામ હતું રોકડ મેળ અને તેના પ્રકારો રાઈટ રોકડ મેળ અને તેના પ્રકારો સાહેબ આ ચેપ્ટર જે સારું કર્યું હતું એ ચેપ્ટરમાંથી એક ચાર ગુણ અથવા છ ગુણનો દાખલો પૂછાય છે સેમ સેમ ટુ ચેપ્ટર નંબર જેવું ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર સાત એક ચાર ગુણ અથવા છ ગુણનો દાખલો તમારી પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા કે વાર્ષિક પરીક્ષામાં હશે 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 અને હશે રાઈટ ઓકે એટલે જોજો આ હા 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 આજે તો એ સરસ મજાના ગાંઠિયા હે વણેલા ગાંઠિયા લાગે છે તો સાથે સાથે હો કચુંબર આ હા 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 મજા પડે એ આવો વરસાદ આવતો ને એ અને ઈ એ પાછા ઉપર આમ જુઓ તમે મસાલો ભમરાવેલા હા ગરમા ગરમ વરસાદ આવતો હોય ને ગાંઠિયા સાહેબ કાઢો કાઢો કાઢો

તો ઉધાર બાજુ લખવાનું રોકડ જાય તો જમા બાજુ લખવાનું બસ પતી ગયું સાહેબ ખર્ચા લખવાના હા લખવાના મિલકત લખવાની હા લખવાની આવક લખવાની હા લખવાની માત્ર લખવાનું શું નહીં શું નહીં લખવાનું તો કે માત્ર અને માત્ર ઉધાર વ્યવહાર હોય એ જ નહીં લખવાના માત્ર ઉધાર વ્યવહાર જ લખવાના નથી બાકીનું બધું જ લેખ ડાલો લિખાલો લીખ ડાલો હેડી ઓકે ચાલો એના પછીનો દાખલો તો કે નીચેના નીચેના વ્યવહારો પરથી જ્વલિત નો રોકડ અને વટાવ ખાના વાળો રોકડ મેળ તૈયાર કરો લ્યો ગઈકાલે આપણે જોઈ ગયા હતા ને પ્રકાર સાદો રોકડ મેળ બે ખાના વાળો રોકડ મેળ ત્રણ ખાના વાળો રોકડ મેળ તો ગઈકાલે ખાના વાળો બે ખાના વાળો રોકડ મેળ રેડી ચાલો અહીંયા આપણને જો કઈ જ દીધું છે સવાલમાં રોકડ અને વટાવ ખાના વાળો રોકડ મેળ એટલે મેં અહીંયા રોકડ અને વટાવ ખાના વાળો રોકડ મેળ તૈયાર કરી દીધો છે

બાકી બધું જેવું ગઈકાલે હતું એવું જ આખે આખા ચેપ્ટરમાં આ જ પેટર્ન છે આખે આખા ચેપ્ટરમાં એક જ પેટન છે ખાલી અહીંયા વધારો ઘટાડો થાય જો અહીંયા વધારો ઘટાડો થાય અહીંયા વધારો ઘટાડો થાય બાકીનું બધું સેમ ટુ સેમ ઓકે ચાલો સૌપ્રથમ પ્રથમ બે હજાર બાવીસ એપ્રિલ બે હજાર બાવીસ એપ્રિલ અહીંયા લખી નાખીશ બે હજાર બાવીસ ચાલો તારીખ એક શરૂઆત બાજુ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ સિલ્લક હોય તો ઉધાર બાજુ લખીશ તારીખ એક બાકી આગળ લાવ્યા પાંચ હજાર પાંચસો તારીખ એક બાકી આગળ લાવ્યા કેટલા તો કે વટાવ માં દેશ પાંચ હજાર પાંચસો રોકડ ની વાત અહીંયા કરી છે ચાલો એના પછી તો કે એના પછી તારીખ ત્રણ ચાર હજાર રોકડ વટાવે વેચ્યો વેચો તો રોકડ આવે કે જાય વેચો તો રોકડ આવે કે જાય સાહેબ વેચો તો રોકડ આવે તો ઉધાર બાજુ તારીખ ત્રણ વેચાણ ખાતે ચારસો રૂપિયા કેટલા ચારસો રૂપિયા છત્રીસો વાળા બધા જ ખોટા ચાર હજારના દસ ટકા કેટલા થાય ચારસો રૂપિયા તો વટાવમાં લખવાના ચારસો રૂપિયા હવે વધેલી રકમ તો કે ચાર હજારમાંથી ચારસો બાદ કરો તો કેટલા રૂપિયા છત્રીસો રૂપિયા બાજુમાં લખવાના છત્રીસો રૂપિયા રોકડ વટાવ સર અમારા સર એવું શીખવાડતા અમારે શીખવાડે છે અમારે ઓનલાઈનમાં જે સર આવે છે ને વિદ્યાકુળમાં એમ એને અમને એવું શીખવાડ્યું છે કે છે ને વેપારી વટાવ હોય ને વેપારી વટાવ એ ગણવાનો પણ લખવાનો નહીં અમને અમારે જે આવે છે ને એકાઉન્ટમાં એકાઉન્ટના જે સર આવે છે ને એને એવું શીખવાડ્યું છે કે વેપારી વટાવ ગણવાનો પણ લખવાનો નહીં અને રોકડ વટાવ છે એ રોકડ વટાવ ગણવાનો અને સાથે સાથે લખવાનો પણ ખ્યાલ આવી ગયો રેડી ને એટલે મેં શું કર્યું રોકડ વટાવ ગણ્યો અને લખ્યો બે કર્યું एप्पल ट्वेंटी फाइव प्रो मेरे पास है एप्पल प्रो जवाब आप जो बता ઓકે ચાલો એના પછી તારીખ માલ વેપારી વટાવે વેચ્યો વેચો તો રોકડ આવે કે જાય વેચો તો રોકડ આવે કે જાય તો કે સાહેબ વેચો તો રોકડ આવે તો ઉધાર બાજુ તારીખ ચાર વેચાણ ખાતે તારીખ ચાર વેચાણ ખાતે સાહેબ અહીંયા વેપારી વટાવ છે વેપારી વટાવ ગણવાનો લખવાનો નહીં એટલે ત્રણ હજારના દસ ટકા બાદ કરી અને પછી કિંમત આપો મને હવે બાદ કરીને વેપારી વટાવ બાદ કરીને કિંમત આપવાની રોકડ વટાવ છે ડાયરેક્ટ કિંમત આપવાની સત્યાવીસો હેડી કેટલા લખી નાખીશ બે હજાર સાતસો રૂપિયા થઈ ગયું ને અહીંયા વેપારી વટાવ છે એટલે લખ્યો નથી રોકડ વટાવ છે એટલે લખ્યો છે ચલો તારીખ 5 બે હજાર ત્રીસ ના હિસાબ કરવા બે હજાર રોકડ આવે કે જાય 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 તો જમા તારીખ પાંચ અર્થ ખાતે અહીંયા લખી નાખીશ તારીખ પાંચ અર્થ ખાતે ચાલો કેટલા રોક તો કે સાહેબ બે હજાર રોકડા આપ્યા તો રોકડમાં લખીશ બે હજાર કેટલા રૂપિયા નથી આપ્યા કેટલા રૂપિયા નથી આપ્યા તો કે સાહેબ ત્રીસ રૂપિયા નથી આપ્યા ત્રીસ રૂપિયા નથી આપ્યા એ ત્રીસ રૂપિયાને લખીશું આપણે વટાવ હેડી ત્રીસ રૂપિયા નથી આપ્યા એ ત્રીસ રૂપિયાને આપણે કહીશું વટાવ ચાલો એના પછી દસ ચાર હજારનો માલ પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો ખરીદ્યો ખરીદો તો રોકડ આવે કે જાય તો કે સાહેબ ખરીદો ને તો રોકડ જાય જાય તો જમા તો તારીખ દસ ખરીદ ખાતે જમા બાજુ લખીશ તારીખ દસ ખરીદ ખાતે રેડી ચાલો

રોકડા ચૂકવી આપો તો રોકડ આવે કે જાય તો કે સાહેબ જાય જાય તો જમા પગાર મજૂરી તેર તારીખ લખીશ તારીખ તેર પગાર ખાતે અને તારીખ તેર મજૂરી ખાતે મજૂરી ખાતે ચાલો પગારના કેટલા હજાર મજૂરીના છસો પગારના એક હજાર મજૂરીના છસ્સો ઓકે ચાલો ખબર પડે છે ને ભાઈ પંદરમું કમિશનના સો દલાલીના નવસો મળ્યા છેલ્લો શબ્દ મળ્યા મળે તો રોકડ આવે તો ઉધાર તો ઉધાર બાજુ લખીશ કમિશન ખાતે દલાલી ખાતે તારીખ પંદર કમિશન ખાતે અને તારીખ પંદર દલાલી ખાતે ચાલો કમિશનના કેટલા છે સો દલાલી દલાલીના નવસો ચાલો એના પછી તારીખ સત્તર ક્રિષ્નાને એક હજાર સોરી એક હજાર ચારસો વીસ નો હિસાબ પેટે ચૌદસો આપી ચૂકતે કરી આપ્યો ક્રિષ્નાને આપણે ક્રિષ્ણા આપવાના છે ચૂકતે કરી આપ્યો જાય જાય તો જમા તારીખ સત્તર ક્રિષ્ના ખાતે કૃષ્ણ ગોવિંદ ચૌદસો વીસ છે એને ચૌદસો આપ્યા એટલે વીસ રૂપિયા વટાવ વીસ રૂપિયા વટાવ ચૌદસો રૂપિયાના હેડે ચાર એના પછી તારીખ તો કે પાંચ હજાર વેપારી વટાવે પાંચ ટકા રોકડ વટાવે વેચ્યો પાંચ હજાર નો માલ છે માઇનસ દસ ટકા વેપારી વટાવ એટલે થાય કેટલા પિસ્તાલીસો હેડી ને ગણવાનો લખવાનો નહી અને પાછું હું કીધું પાંચ ટકા રોકડ વટાવ તો ગુણ્યા પાંચ ટકા રોકડ વટાવ પિસ્તાલીસો ના પાંચ ટકા કેટલા થાય કાલકાદ નો કહેવાય ભાઈ વટાવ કહેવાય બસો પચીસ બસો પચીસ રૂપિયા બાદ કરો બાદ કરો બસો પચીસ બેતાલીસ પંચોતેર બેતાલીસ પંચોતેર નહીં ઓકે ચોખવટ કરી હોય તો જ કહેવાનું ચાલો હવે મને ખબર પડી ગઈ કે વેચ્યો હે વેચો તો રોકડ આવે કે જાય વેચો તો રોકડ આવે આવે ને આવે તો ઉધાર તારીખ અઢાર વેચાણ ખાતે વેચાણ પંચોતેર વટાવીસ બેતાલીસ પંચોતેર ક્લિયર ચાલો ઓગણીસ છ હજારનું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું જેને પેટે બે હજાર રોકડા ચૂકવ્યા બાકીની રકમ એક માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું સાહેબ અડધો રોકડ અડધો ઉધાર અડધો રોકડ અડધો ઉધાર એનો બે હજાર તરત જ ચૂકવા બાકીના એક માસ પછી યાસ નિકિતાબેન હું કીધું જેટલો રોકડ હોય એટલો જ ગણવાનો બાકીના રકમ એક માસ પછી ચૂકવીની સાથે મારે કોઈ લેવા દેવા નથી મારે લેવા દેવા છે બે હજાર રોકડા ચૂકવ્યા મારે લેવા દેવા છે બે હજાર રોકડા ચૂકવ્યા ફેડી ચાલો રોકડા ચૂકવ્યા યંત્ર ખરી રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય જાય તો જમા તારીખ ઓગણીસ યંત્ર ખાતે બે હજાર તારીખ ઓગણીસ યંત્ર ખાતે ચાલો ત્રેવીસ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી ત્રણ હજારની કિંમતનું ઘરનું ફર્નિચર જો ભાઈ ત્રણ હજારની કિંમતનું ઘરનું ફર્નિચર માલિકને મુબારક આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી મારે આની સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે ઘરનું છે પાંત્રીસો માં વેચી દીધું મારે આની સાથે કોઈ લેવા દેવા નથી ભાઈ તમારું ત્રણ ભાઈ ભાઈ માલિક એ માલિક તમારું ત્રણ હજારનું નું ફર્નિચર તમે પાંત્રીસો માં વેચો કે પાંત્રીસ હજારમાં માં વેચો ધંધા સાથે કોઈ લેવા દેવા નથી હવે વાંચું છું પચીસો ધંધામાં લાવ્યા પચીસો ધંધામાં લાવ્યા ઉપાડવાળું કોણ છે આટલું બધું આટલું બધું કેમ ભણી ગયો છો ભાઈ તું આમાં અંગત ખર્ચ દેખાય છે ભાઈ કઈ અંગત ખર્ચ દેખાય છે ખર્ચ અંગત ખર્ચ તો ઉપાડ ક્યાંથી આવે એવું કે અંગત ખર્ચ માટે પુત્ર પુત્રીના લગ્ન પ્રસંગ માટે પુત્રના પ્રવાસની ફી માટે જીવન વીમા પ્રીમિયમ તો કઈક આવે એમ થાય કે અંગત રેડી પચીસો ધંધામાં લાવ્યા તારીખ ત્રેવીસ તારીખ ત્રેવીસ મૂડી ખાતે તારીખ ત્રેવીસ મૂડી ખાતે પચીસો રૂપિયા ચાલો એના પછી તારીખ સત્યાવીસ બસો પચીસ વેપારી મહામંડળને ને ફી ને ચૂકવી આપી ફી તરીકે ચૂકવી આપ્યા વેપારી મહામંડળ એટલે શું સર ઉપાડ હોય તો રોકડમાં ઘટાડો હા હોય તો મૂડીમાં ઘટાડો હો મૂડીમાં ઘટાડો વેપારી મહામંડળ ને ફી વેપારી મહામંડળ એટલે બધા યુનિયન હોય કે નહીં અલગ અલગ યુનિયન એમાં આપણે જોડાવવું હોય ને તો આપણે ફી ભરવી પડે આપણે શું ભરવી પડે ફી ભરવી પડે જુદા જુદા યુનિયનમાં જોડાવું હોય તો ફી ભરવી પડે તો અહીંયા એ જ કીધું છે કે વેપારી મહામંડળ છે એની ફી આપણે ચૂકવેલી છે રેડી તો હમણાં મારા ઓલું હતું જાય તો જમા તારીખ સત્યાવીસ બસો પચીસ તારીખ સત્યાવીસ બસો ને પચીસ પણ એને કહેવાય લવાજમ શું કહેવાય લવાજમ લવાજમ ખાતે સાહેબ લવાજમ એટલે શું સાહેબ લવાજમ એટલે શું બેસ રોકડ ખાતે નો આવે ક્યારેય નો આવે ઓલરેડી રોકડ ખાતું હોય એમાં રોકડ ખાતે ક્યારેય નો આવે રોકડ ખાતામાં રોકડ ખાતું આવે નો આવે આમનો શું થાય આમનો શું થાય હું તમને કહું રેડી 2500 ધંધામાં લાવ્યા એટલે રોકડ ખાતે ઉધાર પચીસો તે મૂડી ખાતે જમા 2500 આવી આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર પચીસો હવે તો કે જો રોકડ ખાતાની ઉધાર બાજુ ખાતાની ઉધાર બાજુ આવ્યા તો કે હા સામેની વિગત લખવાની મૂડી ખાતે મૂડી ખાતે ક્લિયર ઓકે ચાલો લવાજમ એટલે શું તો કે તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય કાલે સમજાવ્યું ને આ આ હું સમજાવું છું એનું કારણ શું છે ખબર છે છે એડવાન્સ તૈયારી ચેપ્ટર ચેપ્ટર નંબર નંબર ખતવણી આજ સેમ ટુ સેમ ચેપ્ટર નંબર નવ ખાતા વહી ખતવણી છે ને આજ છે આમ નોંધ લખી ખાતું દોરી લખો ઉધાર બાજુ જમાવાળું જમાવાળું ઉધાર બાજુ ક્રોસ લખો ક્રોસ એવું કે છે હેડ આવશે ત્યારે તમારે ઘરે સમાચાર પત્ર આવતું હોય તમારા ઘરે કોઈ મેગેઝિન આવતું હોય તમારે મંદિરમાંથી કોઈ મેગેઝિન આવતું હોય એની તમે ફી ભરો વાર્ષિક ફી ભરો એને કહેવાય લવાજમ એને શું કહેવાય લવાજમ એટલે મેં અહીંયા શું લખી નાખ્યું લવાજમ રેડી હેડી ચાલો એના પછી ઓગણત્રીસ એના પછી ઓગણત્રીસ ગોડાઉન ભાડું છસો રોકડેથી ચૂકવી આપ્યું લારી ભાડાના ત્રણસો શંભુને રોકડા ચૂકવ્યા સાહેબ આ આટલી ખબર નથી પડતી તો આટલું જ વાંચો ગોડાઉન ભાડું છસો રોકડેથી ચૂકવી આપ્યો રોકડેથી ચૂકવો રોકડેથી ચૂકવો રોકડેથી ચૂકવો તો રોકડ જાય જાય તો જમા તારીખ ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ ગોડાઉન ભાડા ખાતે ગોડાઉન ભાડા ખાતે કેટલા છે તો કે છસો રૂપિયા ગોડાઉન ભાડા ખાતે છસો રૂપિયા પછી હું કીધું છે ખબર છે લારી ભાડાના ત્રણસો રોકડા નથી ચૂકવા કોને ચૂકવા છે શંભુને ચૂકવેલા છે હર હર શંભુ 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 એ શંભુ વાત થતી નથી ઈ ભોળાનાથની વાત થતી નથી અહીંયા તો નામ છે કોક શંભુને રોકડા આપી દીધા રોકડા ધંધાએ આપી દીધા રોકડા ધંધાએ આપી દીધા રોકડ જાય જાય તો જમા તો તારીખ લખીશ 29 શંભુ ખાતે શંભુ ખાતે કેટલા તો કે સાહેબ 300 રૂપિયા કેટલા ત્રણસો રૂપિયા થઈ ગયું ભાઈ આવે તો ઉધાર બાજુ જાય તો જમા બાજુ આવે તો ઉધાર બાજુ જાય તો જમા બાજુ હવે તો અલિયર ઓકે હવે જુઓ લારી ભાડે ન આવે ના ભાઈ કીધું તો ખરા કે લારી આટલું આમ આમ કીધું હોત ને આમ આવું હોત ને કે લારી ભાડાના ત્રણસો રોકડા ચૂકવ્યા તો લારી ભાડું આવે હેડી પણ લારી ભાડાના આપણે રોકડા નથી ચૂકવ્યા આપણે તો કોને આપ્યા શંભુને રોકડા આપી દીધા ચૂકવ્યા શબ્દ નથી જો શું કીધું શંભુને આપી દીધા એટલા માટે હો ચાલો હવે મને વટાવનું ટોટલ ચાર ને બે છ છસો પચીસ હેડી ત્રણ ને બે પાંચ બસો પચાસ વટાવનું આમ નામ લખી નાખવાનું જે હોય ને એ હવે તો કે આ બે બાજુનું વ્યવસ્થિત ટોટલ કરજો ભાઈ વ્યવસ્થિત ટોટલ કરજો કઈ બાજુ વધારે કેટલા રૂપિયા રોકડ 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 કઈ બાજુ વધારે કેટલા રૂપિયા ેગી નથી કરવાની ઓગણીસ પાંચસો ને પંચોતેર કઈ બાજુ વધારે છે ઉધાર બાજુ ઓકે ઓગણીસ પાંચસો પંચોતેર ઓગણીસ પાંચસો ને પંચોતેર ચલો એમાંથી આ બાદ કરો બધી જ રકમ બાદ કરો બધી જ માઇનસ ત્રણસો માઇનસ છસો માઇનસ બસો પચીસ માઇનસ બે હજાર માઇનસ ચૌદસો માઇનસ છસો માઇનસ હજાર માઇનસ આડત્રીસો માઇનસ બે બધી જ રકમ બાદ કરો એક વખત હોય ઠક્કર એક જ વખત હોય હો હું જોઉં છું બધું

નાખવાનું બાકી આગળ લઈ ગયા ચલો એપ્રિલની છેલ્લી તારીખ કઈ આવે સાહેબ તો આમાં ઓલું શીખવાડ્યું ખબર છે ઢોરો હોય તો એકત્રીસ ને ઓગણત્રીસ ત્રીસ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ત્રીસ તારીખ આવે ત્રીસ તારીખ લઈ ગયા બાકી બાને લઈ જવાનું જો આને બાને ને લેવા તા બા આગળ લાવ્યા બાને લાવવો

અહીંયા બાકી લાવ્યા બાને લાવ્યા બાને લઈ ગયા વળતે દિવસે પાછા બાને લાવવાના આપણે સાતા ના વ્યવહારો આવ્યા સાતા પદ્ધતિના વ્યવહારો આવ્યા ક્યારે આવ્યા હું લીધું ને હું દીધું યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એની અંદર મળી જશે એમસીક્યુ ચાલો એના પછી તો કે એના પછી દાખલા નંબર પાંચ નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક બેંકખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો અત્યાર સુધી શું હતું વટાવ વટાવ અને વટ રોકડ હતી હવે તો કે હવે અહીંયા શું છે રોકડ અને બેંક બેંક બાકીનું બધું સેમ છે જોયું બાકીનું બધું બાકીનું બે હજાર ઓગણીસ મેગણીસ મે હજાર ઓગણીસ મે સૌ પ્રથમ પહેલી તારીખ શરૂઆતની રોકડ શિલ્લક ચાર હજાર બેંક શિલ્લક છ હજાર સાહેબ શિલ્લક શબ્દ વાપરાનો શિલ્લક ઉધાર બાજુ આવે જમા બાજુ શિલ્લક શબ્દ એટલે ઉધાર કે જમા હા ઉધાર બાજુ કા રોકડ શિલ્લક બેંક શિલ્લક રોકડમાં ચાર હજાર બેંકમાં છ હજાર રોકડમાં ચાર હજાર બેંકમાં છ હજાર આગળ લખી નાખીશ તારીખ એક બાકી આગળ લાવ્યા સમજ પડી આ ભલે ને આપણે લેટેસ્ટ લઈ લીધું છે બે હજાર ઓગણીસ ઓકે એનું એનું ટેન્શન ન લેતા વર્ષ તો ગમે ત્યારે ફરી જાય ગમે એ ફેરવી નાખે વર્ષ એટલે ઓ ટેન્શન મત લેના ટેન્શન કા બે એ લખવાનું ભૂલાઈ ગયું આવતીકાલે બે હજાર ચોવીસ લઈ લઈશ હા જો ના બે હજાર બાવીસ છે ચોપડીમાં કયો તો મને આ બે હજાર બાવીસ છે રેડી વર્ષ તો ગમે ચાલે તમને ટેન્શન નહીં બે હજાર ઓગણીસ ચલો શરૂઆતની રોકડ શિલ્લક ચાર હજાર બેંક શિલ્લક છ હજાર એટલે આપણે અહીં લખી નાખીએ હવે બીજી તારીખ મોનિકાને પાંચ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો તરત જ બેંકમાં ભરી દીધો ચલો માલનું વેચાણ કરો તો બેંકમાં રકમ આવે કે જાય માલનું વેચાણ કરો તો બેંકમાં રકમ આવે કે જાય તો કે સાહેબ માલનું વેચાણ કરો તો બેંકમાં રકમ આવે તો તારીખ બે વેચાણ ખાતે તારીખ બે વેચાણ ખાતે હવે સાહેબ સાહેબ બેંકમાં ભરી દીધી તો પાંચ હજાર છે એના દસ ટકા વેપારી વટાવ બાદ કરો પાંચ હજારના દસ ટકા વેપારી વટાવ સાહેબ પિસ્તાલીસો રૂપિયા પિસ્તાલીસો રૂપિયા શેમાં લખીશ તો કે બેંકમાં લખીશ ખ્યાલ આવ્યો રોકડ કીધું હોય તો રોકડમાં લખવાનું બેંક કીધું ચેક કીધો હોય તો બેંકમાં લખવાનું રોકડ કીધું હોય તો રોકડ માં ચેક કીધું હોય તો રોકડા ચૂકવી આપ્યા રોકડા ચૂકવી આપ્યા જાય જાય તો જમા પગાર અને દલાલી તારીખ ચાર તારીખ ચાર પગાર ખાતે અને દલાલી ખાતે પગાર ખાતે ખાતે દલાલી ના બે હજાર દલાલી ના સો પગાર ના બે હજાર દલાલી ના સો ઓકે રોકડા ચૂકવી આપ્યા પગારના ના બે હજાર દલાલી સો ક્લિયર એમાં જો બેંકમાં નો લખ્યું શું કામ કારણ કે આપણે કીધું છે રોકડા ચૂકવી આપ્યા ચાલો એના પછી તારીખ છ ત્રણ હજાર બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા અંગત ખર્ચ માટે ઉપાડો તો બેંકમાં આવે કે જાય અંગત ખર્ચ માટે ઉપાડો તો બેંકમાં આવે કે જાય તો કે સાહેબ અંગત ખર્ચ માટે ઉપાડો તો બેંકમાંથી જાય જાય તો જમા તારીખ છ ઉપાડ ખાતે ત્રણ હજાર છ ઉપાડ ખાતે અને કેટલા તો કે ત્રણ હજાર ક્લિયર બેંકમાંથી જાય ચાલો એના પછી તારીખ દસ તારીખ દસ છ હજારનો માલ હિરેનને વેચ્યો હિરેને ચાર હજાર રોકડા બાકીની રકમનો ચેક આપ્યો એટલે છ માંથી ચાર જાય તો કેટલા વધે તો કે સાહેબ બે હજાર જે આપ્યો જે બેંકમાં ભરી દીધો ક્લિયર જો સાહેબ વેચાણ કર્યું તો હિરેને શું કીધું ખબર છે હિરેને હિરેનને ઓળખો કે નહીં હિરેનને ઓળખે છે કોઈ હા બસ એ હિરેને શું કીધું ખબર છે કે અત્યારે પગાર નથી થયો એટલે છ હજારના જે માલ કપડાં ખરીદ્યા ને અત્યારે ચાર હજાર રોકડા આપું છું બાકીનો હું તમને ચેક મોટી પાર્ટી હોય તો ચેક લખી દે એટલે બાકીને એને હું લખી દીધો ચેક લખી દીધો ચાર હજાર રોકડા બાકીની રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો એટલે આપણે વેચાણ કર્યું હોય તો આપણી પાસે રોકડ આવે કે જાય આપણે વેચાણ કર્યું હોય તો આપણી પાસે રોકડ આવે કે જાય તો કે સાહેબ આવે આવે તો ઉધાર તારીખ દસ વેચાણ ખાતે તારીખ દસ વેચાણ ખાતે ચાર હજાર અને બે હજાર

અને બેંક માં લખીશ બે હજાર ચાલો એના પછી તારીખ એકવીસ પિસ્તાલીસો નો માલ દસ ટકા વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો ખરીદી કરો તો રોકડ આવે કે જાય 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 સાહેબ પિસ્તાલીસો ના દસ ટકા બાદ કરીને રકમ આપો તો મને પિસ્તાલીસો ના દસ ટકા બાદ કરી અને પછી રકમ વેપારી વટાવ છે ને ચાર હજાર પચાસ ઓકે હાલો ચલો જમા બાજુ જમા બાજુ એકવીસ ખરીદ ખાતે રોકડમાં ચાર હજાર પચાસ એકવીસ ખરીદ કરિશ્મા છે આ કોણ છે કરિશ્મા દેખાય છે કરિશ્મા હા આ કરિશ્માના દેવાના તો ધંધાએ એ શું કરવાનું કરિશ્માના દેવાના તો ધંધાને આવે ને ધંધા એ લેવાના કરિશ્મા એ તેના દેવા પેટે પચીસો પચાસ રોકડા ચૂકવી આપ્યા કરિશ્મા એ તેના દેવા પેટે એટલે એનો મતલબ એમ થયો કે આ કરિશ્મા એ આપણને રોકડા ચૂકવી આપ્યા તો ધંધામાં રોકડ આવે આવે તો ઉધાર તારીખ ચોવીસ કરિશ્મા ખાતે રોકડા ચૂકવી આપ્યા એટલે રોકડમાં માં લખીશ પચીસ પચાસ પચીસો ને અને એમાં બહુ ધ્યાન રાખવાનું એ અને ને આત્મકલ્યાણીને બારસો નો જૂનો હિસાબ ચૂકતી કરવા રોકડા ચૂકવી આપ્યા રોકડા ચૂકવી આપ્યા તો લખીશ છવ્વીસ આત્મકલ્યાણી ખાતે બારસો રૂપિયા છવ્વીસ આત્મકલ્યાણી ખાતે કેટલા રૂપિયા તો કે બારસો રૂપિયા ચાલો એના પછી ઓગણત્રીસ જહાનવી એ ત્રણ હજાર નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો જહાનવીએ આપણને ચેક આપ્યો આ જહાનવી આપણને ચેક આપે તો આપણી બેંકમાં આવે આવે તો ઉધાર તારીખ ઓગણત્રીસ ચેક આપેલો છે કે એટલાનો ચેક છે તો કે ત્રણ હજાર નો ચેક છે તો બેંકમાં આવે તો ઉધાર એના પછી એક હજાર રોકડા બેંકમાં ભર્યા આની આમનો જ શું થાય સાહેબ આની આમનો જ શું થાય એક હજાર રોકડા બેંકમાં ભર્યા બેંકમાં ભરો તો બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા હવે આમનો થાય બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ક્લિયર હવે આ જે આમનો છે એ આમનોંધની આપણે ખાતા વહી ખતવણી કરશું

તો કે રોકડ ખાતાની કઈ બાજુ જવાનું જમા બાજુ રોકડ ખાતાની જમા બાજુ એટલે જમા બાજુ રોકડ ની જમા બાજુ અહીંયા લખવાનું બેંક ખાતે તારીખ તો કે તારીખ ત્રીસ તારીખ ત્રીસ તારીખ ત્રીસ ક્લિયર આટલી ખબર પડી ગઈ મેં પેલા આમનો લખી નાખી હજાર રોકડા રકમ રોકડા બેંકમાં ભરીએ બેંકમાં ભરો એટલે બેંકમાં આવે આવે તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા હવે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા સોરીઓ બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થઈ ગયું બેંકમાં ભરી હે બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય ભરો તો તો આવે આવે ઉધાર તો ઉધાર બાજુ બેંકમાં લખી નાખીશ એક હજાર અને રોકડ જાય જાય તો જમા બાજુ લખી નાખીશ રોકડમાં એક હજાર ક્લિયર થઈ ગયો ખબર પડી બધાને બે બે આપ્યું છે તો બે બાજુ લખ્યું બે બાજુ આપ્યું છે તો બે લખ્યું જો આ બધાની આમ નોંધ કરો ને તો એક બાજુ જ આવશે કા રોકડ કા બેંક અહીંયા બે કહી દીધું છે રોકડા બેંકમાં એટલે બે બાજુ હેડે હવે તો કે પોલ લઉં અને બધા હાથો પાડી છે પણ છતાં પણ હું એક વખત ફરી વખત સમજાવી દઉં હો ફરી એક વખત સમજાવી દઉં વ્યવસ્થિત અરે યાદ જ છે ને ભાઈ પ્રવીણભાઈ યાદ જ છે હ લાસ્ટમાં ના ખબર છે હું તમારી જ વાત જોતો હતો મિત ભૂમિબેન ક્યારે બોલે મેં ભૂમિબેન તમારી વાત જ જોતો હતો મેં કીધું એ બોલે ને તો હું મેં કીધું હું સમજાવું રેડી હવે તમે બોલ્યા તો હું ક્યારની વાત જોતો હતો હા તો આવો દો કા આનું તો ઉપાધિ નથી હાલો હું ફરીથી કરાવું એક મિનિટ ફરીથી કરાવું લાસ્ટ અચ્છા મેં દાખલો દાખલો ફરીથી કરાવો ચાલો જો એક હજાર રોકડા બેંકમાં ભર્યા બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય બેંકમાં આવે આવે તો ઉધાર તો ઉધાર બાજુ મેં લખી નાખ્યા એક હજાર ઉધાર બાજુ મેં કેટલા લખી નાખ્યા એક હજાર ક્લિયર એટલું ક્લિયર બેંકમાં આવે આવે તો ઉધાર તો ઉધાર બાજુ મેં લખી નાખ્યા એક હજાર બેંકમાં આવે અને રોકડ આવે કે જાય કયો તો રોકડ આવે કે જાય 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 તો જમા તો રોકડની જમા બાજુ લખી નાખ્યા અમે એક હજાર આટલું ક્લિયર થઈ ગયું આટલું ક્લિયર થઈ ગયું કે બેંકમાં આવે આવે તો બેંકમાં ઉધાર રોકડ જાય જાય તો રોકડમાં જમા હવે તો હવે કઈ નથી કરવાનું હવે અહીંયા રોકડમાં લખીને રકમ રકમ રોકડમાં લખો તો અહીંયા લખવાનું બેંક ખાતે તારીખ ત્રીસ અહીંયા રકમ બેંકમાં લખીને તો આગળ લખવાનું રોકડ ખાતે તારીખ ત્રીસ લ્યો સિમ્પલ ઓકે એવું કે એમ અરે પ્રભુ અહીંયા આમનો તો લખી કે રોક બેંક ખાતાની ઉધાર બાજુ જમાવાળી વિગત જમા બાજુ હવે તમે જ તેને તમે જ તે વિચારો નહી યાર કે તમે તમારા રોકડા રૂપિયા કાઢ્યા એટલે તમારી પાસેથી ગયા એના એ રૂપિયા તમે બેંકમાં ભર્યા તો બેંકમાં આવ્યા તો એવું કેમ એવું કેમ કેમ આવ્યું તમારી પાસેથી રોકડા ગયા જાય તો જમા તો તમે જમા બાજુ લખ્યા રોકડમાં અને તમારી બેંકમાં આવ્યા આવ્યા તો તમે ઉધાર બાજુ લખ્યા બેંકમાં ચાલો હવે તો કે હવે ટોટલ કરવાનું છે થઈ ગયો ઓકે ચાલો સૌપ્રથમ રોકડની કઈ બાજુનું ટોટલ વધારે કેટલા રૂપિયા મને રકમ ઓલું સહિત કયો સોળ પાંચસો પણ કઈ બાજુ રોકડની કઈ બાજુનું ખાલી રોકડનું જોવાનું છે હો રોકડ રોકડ ચાર ને ચાર આઠ આઠ નવ દસ દસ હજાર બે ને ચાર ચાર ને બે છ સાત આઠ આમાં તમે કેટલા લખતા હતા સોળ પાંચસો ક્યાંથી લાવ્યા તમે સોળ પાંચસો ક્યાંથી લેવા રોકડ રોકડ નું કયો મને પેલા રોકડ નું કયો રોકડ કઈ બાજુ ટોટલ વધારે કેટલા રૂપિયા રોકડ નું દસ પાંચસો પચાસ ચલો અહીંયા લખી નાખીશ દસ પાંચસો પચાસ ચાલો ચાર હજાર પચાસ સો અને બસો બે હજાર આ બધું બાદ કરો ફટોફટ કઉ ને એટલું જ કરજો વધારે ન કરતા બે હજાર બસો હેડે હવે તો કે હવે બેંક ની કઈ બાજુનું ટોટલ વધારે છે તો કે પાંચ છ સાત આઠ નવ દસ આ બાજુ દસ છે છ ચાર દસ ને બે બા તે ચૌદ પંદર સોળ હા આ બાજુ કેટલા છે સોળ પાંચસો સોળ અહીંયા લખી નાખી સોળ ચલો બાદ કરો સોળ ઉપરની રકમ બાદ કરો છ છ હજાર પાંચસો અહીંયા બાને લેવાતા તો અહીંયા બાને લઈ જવાના બાકી આગળ લઈ ગયા ચલો છેલ્લી તારીખ જન્યુઆરી માર્ચ એપ્રિલ મે તારીખ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે એકત્રીસ તારીખ થઈ ચલો વળતે દિવસે પાછા બાને લાવો બે હજાર ઓગણીસ મે પછી તો ગારો થાય છે મે પછી હું શું થાય મે પછી જૂન જૂન નો થાય ગારો થાય મે પછી ગારો થાય જૂન તારીખ એક બાકી આગળ લાવ્યા બે હજાર બસો છ હજાર પાંચસો ક્લિયર મે એટલે વરસાદ એમ મે એટલે વરસાદ મે પછી ગારો એમ આપણે એની વાત કરીએ છીએ ઓકે ચાલો તો ઓકે ચાલો જાનકી બેન દાખલા નંબર ચારમાં ઓગણત્રીસ માં તમે ઉધાર કર્યો છે ઓકે છે તો ચાલો સાથે જ આજનો ક્લાસ અહિયાં પૂર નજા કરીશું ફરી વખત મળી શકે નવા ક્લાસ સાથે નવા દાખલા સાથે જય હિન્દ જય ભારત